બાબરા પાસેના ખંભાળા તોરખાણ રોડનું કામ મંજૂર કરો. ધારાસભ્યની ઠુમરની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 10 દિવસમાં રોડનું કામ મંજૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ધારાસભ્ય વર્જીભાઈ ઠુમર દ્વારા ચીમકી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા અને થોરખાણ માર્ગ મંજૂર કરવા માટે તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરની આગેવાની હેઠળ બાબરા મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરેલ હતું. તેમણે જણાવ્યું હતું કે બાબરા તાલુકાના ખંભાળા અને થોરખાણ રોડનું કામ મંજૂર કરવા અંગે જિલ્લા પંચાયત અમરેલી દ્વારા 6 માસ પહેલા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટને સોંપવામાં આવ્યું હતું, પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ખંભાળા થોરખાણ રોડનો અંદાજે 30 કિલોમીટરનો અતિ બિસ્માર છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે અને અકસ્માત સર્જવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે અહીં તત્કાલિક અસરથી રોડનું કામ શરૂ કરવામાં આવે તે માટે તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં તડબોતળ રોડની મંજૂરી આપી કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ તકે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.